રાજકોટના ગોંડલ ભગવતપરામાં એક યુવાનના મોત બાદ તેના જનાજામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. હજારો લોકો ઉમટતા અહીં ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતકના મિત્ર વર્ગ ધરાવતો હોવાથી લોકો ઉમટી પડ્યા હતા. પોલીસે મૃતકના ભાઈ વિરુદ્ધ આ મામલે ગુનો દાખલ કર્યો છે. સાજિદ અલી થારિયાણી વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો. જનાજાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. ત્યારે વધુ અપડેટ મેળવીએ સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી. મોહિત, અત્યારે કોરોના મહામારી વચ્ચે આ વિડીયો જે સામે આવ્યો છે, ખૂબ જ ચોંકાવનારો કહી શકાય. આખરે ફરિયાદ નોંધાઈ છે, શું કોઈ કાર્યવાહી? દીપાલી, જે રીતે રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારી વચ્ચે અંતિમ યાત્રા માટે મર્યાદિત સંખ્યા નક્કી કરવામાં આવી છે. જો કે ગોંડલના ભગવતપરા વિસ્તારમાં ગઈકાલે એક યુવાનના ની અંતિમ યાત્રા હતી, તેમાં મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ભગવતપરામાં રહેતા રફીકભાઈ થારિયાણીનું ઘોઘાવદર પાસે કાર પલટી મારી જતા અકસ્માતમાં મોત નિપજ્યું હતું અને રફીકભાઈ બહોળો મિત્ર વર્તુળ ધરાવતા તેની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ ઘટનાને ગંભીરતાથી લેતા અને અહીંનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દ્વારા મૃતકના ભાઈ સાજિદ અલી થારિયાણી વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની અટક કરવાની કાયદેસરની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા જે નિયમો બહાર પાડવામાં છે તેનું ચુસ્તપણે પાલન કરવાની જવાબદારી પોલીસ વિભાગ દ્વારા, લોકો આ નિયમોનું પાલન કરે તે જોવાની છે અને તેને જોતા જ આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દીપાલી.